નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્રના એક દરિયા કિનારાથી ડ્રગ્સ એટલે કે માદક પદાર્થો ઝડપાયા છે. દર્શક મિત્રો, વેળાવાળ બંદરે 350 કરોડનું હેરોઇન પકડાયું છે, જેમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના યુવરાજ કાશીના યુવાનોને નશેડી કહે છે, આ અપમાન નહીં ભૂલાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના રાહુલ ગાંધી પર ચાપકા. સોશિયલ મીડિયા પર પાદરાના એક યુવકે પોસ્ટ મૂકી હતી, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકનાર સામે વેપારી ફરિયાદ કરવા જતા જ પથ્થરમારો થયો હતો અને તે અંતર્ગત કેટલાક ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. સુસેન સર્કલથી વડસર બ્રિજ તરફ જવાનો જે રસ્તો છે તે તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ 10 અને 12ની પરીક્ષા આપશે. સંદેશ ખલીમાં ફરી હિંસા, સ્થાનિકોએ શાહજહાની સંપત્તિને આગ લગાવી છે. આલિયા ભટ્ટ સ્પાય ફિલ્મમાં શાહરૂખની શિષ્યા તરીકે દેખાશે. ભારત સામે 4થી ટેસ્ટમાં કંગાળ શરૂઆત બાદ ઇંગ્લેન્ડના લડત સામે 7 વિકેટ અને 302 રન થયા. બોર્ડની પરીક્ષા અને એ જ પરીક્ષામાં ઓપન સ્કૂલિંગમાં 42,000 વિદ્યાર્થીઓને વિક્રમજનક વધારો છે. સોના ચાંદી અને સોના ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો, ક્રૂડ તેલમાં પણ પીછેહઠ જોવા મળી છે. જૂની પેન્શન યોજનામાં લાગુ કરવાની માંગણી સાથે જ કર્મચારીઓના ધરણા, ગાંધીનગરમાં રાજ્યભરમાંથી જ કર્મચારીઓ ઉમટ્યા છે. નરેન્દ્ર મોદીએ 25મીએ રાજકોટમાં 48,000 કરોડના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. બોટ દુર્ઘટના કોણ ભૂલે અને ભૂલાય એવી છે જ નહીં. આ બોટ દુર્ઘટના કાંડમાં પકડાયેલા આરોપી ધર્મીન બાથાણીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર છે. હોડી હોનારતમાં સહાય મુદ્દે સર્વપક્ષીય બેઠકમાં કોઈ પણ નિર્ણય થયો જ નહીં. વડોદરાથી મુંબઈ માત્ર 3.5 કલાકમાં પહોંચી જવાશે. દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે અને આ વડોદરાથી ભરૂચનો 87 કિલોમીટરનો જે એક્સપ્રેસ વે છે તે કામ પૂર્ણ થયું છે. મુંબઈ સુધીનું કામ ઝડપભેર પણ પૂરું કરી દેવાશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 2 વર્ષમાં યુક્રેનના 40 લાખ નાગરિકો દેશ છોડી અને જતા રહ્યા. 65 લાખ લોકો પોતાના જ દેશમાં બેઘર છે. આવી તો યુક્રેનની પરિસ્થિતિ છે. આક્રમક વ્યૂહનીતિના અમલ બાદ નક્સલવાદનો પણ અંત. અમિત શાહ દેશના ગૃહમંત્રીનું એક નિવેદન સામે આવ્યું. બેઝબોલનો ધબડકો થતા જ ક્રિકેટના રૂટ તરફ વળ્યું ઇંગ્લેન્ડ. 112/5 થી 302/7 સુધી પહોંચ્યું છે. અબ કી બાર 400 કે પાર માટે દક્ષિણમાં વિજય જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી ઉત્તરમાં નિશ્ચિંત પરંતુ દક્ષિણમાં તો ચિંતિત. દિવ્યાંગો માટે કાલે ફિલ્મી રેટ્રો થીમ પર ફેશન શો યોજાશે. 100થી વધુ દિવ્યાંગજન ભાગ લેશે. MSU એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 50 વર્ષ જૂનો લોઅર બ્રિજ બંધ, છતાં અવર જવર ચાલુ. રેલિંગ વળી અને મગરનું જોખમ છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓને ACPએ કહ્યું કે ડ્રગ્સ નુકસાન કરે છે, સજા પણ કરાવે છે. તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હોસ્ટેલમાં જ વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સના દૂષણની જાણકારી માટે સેમિનાર યોજાયો. યુવાઓ ભેગા થાય, શું ખોટું, શું સારું, શું નડતું અને શું હાનિકારક આ તમામ બાબતે જાણકારી હોવી જોઈએ. પરંતુ તેમ છતાં આજે સેમિનાર યોજાયો તે સારી બાબત છે. હવે GST વિગતોના આધારે જ વેપારીઓને ઝડપી ધિરાણ મળશે. CM રાજ્યપાલની સુરક્ષા ઠેકા પર. સરકારે સુરક્ષા અધિકારીની સત્તાવાર પોસ્ટ મંજૂરી કરી, છતાં ગુજસેલ સિનિયરની પોસ્ટ આઉટસોર્સ કરી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વેરાવળ બંદર પરથી 350 કરોડનું 50 કિલો જેટલું હેરોઇન ઝડપાયું છે. હરિયાણામાં દેખાવો કરતા ખેડૂતો સામે ટીયરગેસ છોડાયા છે. ખેડૂતોનું આંદોલન જે છે તે દિન પ્રતિદિન ઉગ્ર થઈ રહ્યું છે.
મોદી નો રાહુલ પર પ્રહાર, જેમને હોશ નથી તેઓ કાશીના યુવાનોને નશેડી કહે છે. નવાપુરામાં કોમી ચમકલું થયું, જેમાં 150ના ટોળાનો ભારે પથ્થરમારો થયો. જે ઈસામ એટલે કે જે વિધર્મીએ ટિપ્પણી કરી હતી તેની પણ તસવીર સામે આવી રહી છે. શાહિદ પટેલ નામનો આ યુવક છે. અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટરના પુત્ર દ્વારા સુરતના વેપારી સહિત 3નું અપહરણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર સાંસદનો મત વિસ્તાર ભૂલ્યા. જાહેર મંચ ઉપરથી ગીતાબેન રાઠવા ક્યાંના સાંસદ છે તે 2 વખત પૂછવું પડ્યું. કરમસદમાં નાણાં માટે કોન્ટ્રાક્ટરને માર મારવામાં આવ્યો છે. નડિયાદ સંતરામ મંદિરમાં પરંપરાગત સાકર વર્ષા થશે. મુસાફરી સસ્તી બની, રેલવેનું લઘુત્તમ ભાડું 30ના બદલે 100 રૂપિયા કરાયું છે. અમેરિકાની ખાનગી કંપનીએ પ્રથમ વ્યવસાયિક અવકાશ યાન ચંદ્ર પર ઉતારી અને ઇતિહાસ રચ્યો છે. હવે કહેજે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આ વખતે સમગ્ર દેશનો મૂડ મોદીની ગેરંટી માટે જ છે. નરેન્દ્ર મોદીજીનું એક નિવેદન સામે આવ્યું છે. વેરાવળ બંદરથી 350 કરોડોનું હેરોઇન ઝડપાયું છે. 9 ખલાસીઓની ધરપકડ કરાઈ છે. શીખ સાંસદે બ્રિટનની સંસદમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવતા ગંભીર પડઘા પડ્યા છે. નવાપુરા પોલીસ મથકની બહાર કટ્ટરવાદીઓના ટોળાનો હિન્દુ સંગઠનના કાર્યકરો પર પથ્થરમારો, કેટલાક ઇસમોની ધરપકડ. વિધર્મી દ્વારા જ એક ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી, તે અંતર્ગત આ સમગ્ર મામલો જે છે તે બિસક્યો છે. બાંગ્લાદેશી માતાને 18 મહિને ભારતીય દીકરીનો કબજો મળ્યો છે. યુએસમાં મોબાઈલ નેટવર્ક 13 કલાક ઠપ થઈ ગયું. ઇંગ્લેન્ડના 7 વિકેટે 302 રન, જો રૂટની સદી. હવે નવનાથ મહાદેવના ગેટ વિકસાવાશે. કામનાથ મંદિરથી કમાટીબાગ બ્રિજ પણ બનશે. તું મારા પપ્પા સાથે આડા સંબંધ રાખે છે તેમ કહી મહિલાને માર મારવામાં આવ્યો છે. માંજલપુરની આ ઘટના છે ને આ જ ઘટનામાં મહિલાને માર માર્યો છે. વિદેશમાં વર્ક પરમિટ આપવાની લાલચે ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 13 માર્ચ અને 13 માર્ચ પછી ગમે ત્યારે લોકસભાની ચૂંટણી છે તેની તારીખની ડિક્લેરેશન થઈ શકે છે. એટલે એપ્રિલમાં પણ આવી શકે છે, મેમાં પણ આવી શકે છે, કે પછી માર્ચ એન્ડિંગમાં પણ આવી શકે છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો વડોદરા ભરૂચ રૂટ ચાલુ, પણ ટોલટેક્સ માટે અસમંજસ છે. રશિયા યુક્રેન યુદ્ધને 2 વર્ષ થયા, હજુ કેટલું ચાલશે આ એક પ્રશ્નાર્થ છે. ગૂગલના એઆઈ જેમિનીના પીએમ મોદી વિશે વિવાદિત જવાબથી સરકાર ખફા છે. આજે રાત્રે જામનગરમાં મોદીજીનો રોડ શો છે. કાલે દ્વારકા, રાજકોટમાં વડાપ્રધાન 52,000 કરોડના 143 વિકાસ કામોની ભેટ આપશે. સિરખીમાં નવો એસટીપી બનાવવા કોર્પોરેશનને 26.62% વધુ ભાવે કામ આપવામાં આવ્યું છે. યુકેના વર્ક પરમિટને લાલચે 22 લાખની ઠગાઈ. ભડકાઉ ભાષણ કરનારની શહેરમાં એન્ટ્રી થયા બાદ નવાપુરામાં તોફાન એટલે કે પથ્થરમારો થયો. કેટલાક ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. કમાટીબાગ, ગોત્રી, નિમેટા સહિત 10 સ્થળે હવે સોલર ટ્રી નહીં લાગે.